નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલની અંદર દૂરદર્શન ડીડી પર હોમ લર્નિંગ અંતર્ગત જે કંઈ પ્રસારણ થતું હોય છે ધોરણ ત્રણ ચાર અને પાંચનો જે પ્રસારનો સમય છે એમની વાત કરીએ તો ધોરણ ત્રણનો પ્રસારનો સમય છે નવથી સાડા નવનો છે ધોરણ ચારનો પ્રસારનો સમય સાડા નવથી દસનો છે ધોરણ પાંચનો પ્રસારનો સમય દસથી સાડા દસ વાગ્યા છે હવે તે હોમ લર્નિંગ અંતર્ગત અલગ અલગ પ્રસારણ છે એ દૂરદર્શન પર થતું હોય છે તારીખ પ્રમાણે વાત કરીએ તો એકત્રીસ માર્ચ બે હજાર એકવીસ એકત્રીસ ત્રણ બે હજાર એકવીસના બુધવારના રોજ ધોરણ ત્રણની અંદર પર્યાવરણમાં પુનરાવર્તન આવશે ધોરણ ચારની અંદર પર્યાવરણમાં પચીસમો આવશે મારો જિલ્લો એમનો ભાગ બીજો છે પ્રસારિત થશે ધોરણ પાંચની અંદર ગણિતમાં આવશે ચૌદમું કેટલું મોટું કેટલું ભારે એમનો ભાગ પહેલો છે પ્રસારિત થશે આ રીતે ધોરણ ત્રણ ચાર અને પાંચની અંદર અલગ અલગ પ્રસારણ છે દેશન ગિનાર પર થવાનું છે ધોરણ છ સાત આઠની વાત કરીએ તો દૂરદર્શન ડીટી કિનાર પર હુમલાનીંગ અંતર્ગત જે કંઈ પ્રસારણ થતું હોય છે એમાં ધોરણ છનો પ્રસારનો સમય છે સાડા દસથી અગિયારનો છે માર્ચ મહિના પ્રમાણે ધોરણ સાતનો પ્રસારનો સમય છે સાડા અગિયારથી બારનો છે ધોરણ આઠનો પ્રસારનો સમય છે અઢીથી ત્રણ વાગ્યાનો છે તો આ અલગ અલગ પ્રસારણ છે એ ધોરણ છ સાત અને આઠનો પ્રસારિત થતું હોય છે જેમાં એકત્રીસ માર્ચ બે હજાર એકવીસ એકત્રીસ ત્રણ બે હજાર એકવીસના બુધવારના રોજ ધોરણ છની અંદર વિજ્ઞાનમાં ચૌદમું આવે છે પાણી એનો ભાગ બીજો છે પ્રસાર થશે તો ધોરણ છની અંદર ચૌદમો પાઠ પાણી છે એમનો ભાગ બીજો છે પ્રસારિત થશે ધોરણ સાતની અંદર વિજ્ઞાનમાં ચૌદમો પાઠ છે વિદ્યુત પ્રવાહ અને તેની અસરોનો ભાગ બીજો છે પ્રસાર થશે અને ધોરણ આઠની અંદર વિજ્ઞાનમાં ચૌદમું છે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરોનો ભાગ બીજો છે એ પ્રસારિત થશે તો આ રીતે ધોરણ છ સાત આઠની અંદર વિજ્ઞાન વિશેનું પ્રસારણ થવાનું છે ત્યાર પછી ધોરણ નવ ની વાત કરીએ તો અમુક દિવસે ધોરણ નું પ્રસાર થતું હોય છે અમુક દિવસે ધોરણ નું પ્રસ્થાન થતું હોય છે દૂરદર્શન ડીડી કિનાર પર હોમ રર્નિંગ અંતર્ગત જે કંઈ પ્રસારણ થાય છે એમાં ધોરણ નવ દસનો પ્રસારનો સમય છે એ બારથી એક વાગ્યાનો છે અને માર્ચ મહિના પ્રમાણે ધોરણ અગિયાર બારનો જે પ્રસારનો સમય છે એ ત્રણથી ચારનો છે આ રીતે અલગ અલગ પ્રસાન છે દૂરદર્શન ડીડી કિનાર પર થતું હોય છે બરાબર એમાં અમુક દિવસે ધોરણ અગિયારનું પ્રસાર થતું હોય અમુક દિવસે ધોરણ બારનું પ્રસારણ થતું હોય એકત્રીસ ત્રણ બે હજાર એકવીસ એટલે કે એકત્રીસ માર્ચ બે હજાર એકવીસને બુધવારના રોજ ધોરણ દસની અંદર ગણિત વિષયમાં આવે છે સંભાવના પ્રકરણ પંદર એમનો ભાગ પેલો છે પ્રસારિત થશે અને ધોરણ બારની અંદર અંગ્રેજીમાં સેકન્ડ લેંગ્વેજ તરીકે આવે છે યુનિટ ચોથું એમનો પાર્ટ બીજો છે એ પ્રસારિત થશે તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે કયા ધોરણની અંદર કયા કયા પ્રસારણ જે થવાના છે તો વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો જરૂરથી શેર કરજો સાથે જે ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરેલી એ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પર ક્લિક કરી દેજો જેથી કરી નવા નવા જેટલા વિડીયોસ મૂકાય છે એની નોટિફિકેશન દ્વારા તમને જાણકારી મળતી રહેશે ફરી પાછા નવા વિડિયો સાથે મળીશું ત્યાં સુધી ન જોયેલા વિડીયોઝ જોઈ લેજો ઉપર પ્લે લિસ્ટમાં જાશો ત્યાં તમને સ્વાદેપોતીના સ્વાધિને લગતા આવનારી પરીક્ષા માટેના ઘણા બધા વિડીયોઝ છે એ ઉપયોગી થશે એ ન જોયેલા તો એ પણ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો સાથે વિડીયો સેક્શનમાં પણ ઘણા બધા વિડીયો છે રોજ બરોજ મુકાતા રહેતા હોય છે એ પણ જોતા રહેજો ફરી પાછા નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમારી કાળજી રાખજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર